હેલો મિત્રો, આજે આપણે એસ્ટિમેટ કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશનના એક્ઝામ્પલનું બીજું લેક્ચર ચાલુ કરીએ. બરાબર, તો બીજા લેક્ચરમાં આપણે ફોર સ્ટેપ સુધી આવ્યા હતા કે બ્રિક્સ વર્ક ઇન સુપર સ્ટ્રક્ચર ઇન સિમેન્ટ મોર્ટાર 1:4. એટલે સિમેન્ટ મોર્ટાર 1:4માં બ્રિક વર્ક કેટલું થાય છે સુપર સ્ટ્રક્ચરમાં એ કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, તો હવે જુઓ, આપણે લોંગ વોલ કન્સાઇડર કરતા હતા અને શોર્ટ વોલ કન્સાઇડર કરી હતી. બરાબર, તો આમાં તમે જોયું છે કે આપણે જે લોંગ વોલ કન્સાઇડર કરી હતી, બરાબર, જે આ લોંગ વોલ કન્સાઇડર કરી હતી અને શોર્ટ વોલમાં આપણે કન્સાઇડર કરી હતી, આ એક શોર્ટ વોલ ટાઈપ 1 અને આ એક શોર્ટ વોલ ટાઈપ 2. બરાબર, તો તમને ખ્યાલ છે કે લોંગ વોલ કઈ કહેવાય અને શોર્ટ વોલ કઈ કહેવાય. ઓકે, તો હવે જુઓ, આગળ આપણે જે કેલ્ક્યુલેશન કર્યું એ પ્રમાણે લોંગ વોલ જે છે, લોંગ વોલ બરાબર, એ લોંગ વોલ ફોર્થ સ્ટેપની એટલે કે ચોથા સ્ટેપની જે ઉપરનો 0.3 થિકનેસ છે, ઉપર 0.3 થિકનેસ છે, એ સ્ટેપની લેન્થ કેટલી હતી? 8.9 હતી. બરાબર, 8.9. તો એ લેન્થનો આપણે આમાં યુઝ કરવાનો છે, કેમ કે આપણે ઉપરના ભાગ છે, ઉપરનો ભાગ છે જે, બરાબર, એનું આપણે બ્રિકવર્ક કેલ્ક્યુલેશન કરવાનું છે. ઉપરના ભાગનું બ્રિકવર્ક કેલ્ક્યુલેશન કરવાનું છે. તો હવે જો લોંગ વોલ પહેલી કન્સાઇડર કરી, એક આ છે અને એક બીજી આ છે. બરાબર, અને આ ત્રીજા નંબરની જે લોંગ વોલ છે, બરાબર, એમાં આ જે ભાગ છે ત્યાં બ્રિકવર્ક આવતું નથી. બરાબર, તો એટલા માટે એક ભાગ લોંગ વોલનો આ કન્સાઇડર કરીએ. પહેલો આ, બે મિનિટ, પહેલો તમે લોંગ વોલ કન્સાઇડર કરો આ, અને બીજો ભાગ આ. બરાબર, અને એના સિવાય ત્રીજો ભાગ આ થાય. બરાબર, હવે જુઓ, આ બંને ભાગ છે, આ બંને ભાગ છે એ સેમ છે. બરાબર, એમાં બ્રિકવર્ક સમ સેમ આવે છે. તો 8.9 લેન્થ આપણે જે આગળના દાખલામાં શોધી, ફોર્થ સ્ટેપ, એટલે આ તમારું જે 0.3 mm જે થિકનેસ છે એ ચોથા સ્ટેપની લેન્થ કેટલી છે? 8.9 છે. બરાબર, તો 8.9ની લેન્થ લો. બરાબર, અને એવા કેવી કેટલી વોલ છે? તો આ એક વોલ છે અને આ બીજી વોલ છે. તો નંબર કેટલા આપેલા છે? 2 આપેલા છે, અને 8.9 એની લેન્થ છે અને એની વિડ્થ. હવે તમને ખ્યાલ હશે કે 0.3 મીટર એની વિડ્થ આપેલી છે વોલની. બરાબર, તો 0.3 મીટર લખેલું છે. અને એની હાઇટ જો, ટોટલ હાઇટ એની કેટલી છે? એ અહીંયાથી માંડી ગ્રાઉન્ડ લેવલથી માંડીને આ જે ટોપ સુધીની હાઇટ 3 મીટર છે. તો એ 3 મીટર હાઇટ દર્શાવેલી છે. તો તમને લોંગ વોલની ક્વોન્ટિટી મળશે બ્રિકવર્કની. તો બ્રિકવર્કની ક્વોન્ટિટી કેટલી મળી? 16.02 મીટર ક્યુબ. ઓકે, 16.02 મીટર ક્યુબ તમને ક્વોન્ટિટી મળી. બરાબર, હવે બીજી વસ્તુ છે, એક બીજી વસ્તુ છે કે આપણે આપણે આ બંને લોંગ વોલ કન્સાઇડર કરી કાઢી. બરાબર, અને એનું કેલ્ક્યુલેશન બી કરી કાઢ્યું કે બ્રિક વર્ક કેટલી જરૂર પડશે. હવે ત્રીજી આ વોલ છે, એમાં ત્રીજા વોલમાં તમને દેખાય છે કે આ ભાગમાં આપણે બ્રિક વર્ક નથી 3 મીટર સુધી. તો એ ભાગની હાઇટ કેટલી છે? 2.3 મીટર છે. તો આપણે એટલી લેન્થ બાદ કરી કાઢીએ. આટલી ટોટલ લેન્થ આપણને ખબર હતી, કેટલી હતી? 8.9 હતી. તો 8.9માં આટલી લેન્થ બાદ કરું તો આ ટોટલ તમને આટલી લેન્થ મળી જાય. બરાબર, તો એ લેન્થ શોધવા માટે સૌથી પહેલાં 8.9 - 2.3. 2.3 કયા લીધા? આ જે 2.3 વાઇટ છે એ લીધા. ઓકે, હવે બાદ કરતાં તમને લેન્થ મળશે 6.6. અને એ કેટલી વોલ છે? આવી એક વોલ છે. અને એની વિડ્થ કેટલી છે? 0.3 મીટર આપણે દિવાલની વિડ્થ છે એ, અને હાઇટ 3 મીટર છે. તો આપણને ક્વોન્ટિટી કેટલી મળી? 5.94. બરાબર, હવે બીજી શોર્ટ વોલ ટાઈપ 1 છે. બરાબર, શોર્ટ વોલ ટાઈપ 1 કયા લીધા હતા આપણે? શોર્ટ વોલ ટાઈપ 1 આ લીધા હતા. તો એના માટે જુઓ, એની લેન્થ આપણને આગળ ખ્યાલ છે કે 3.8 એની લેન્થ થાય છે ફોર્થ સ્ટેપની. બરાબર, ચોથા સ્ટેપની કેમ કહું છું? ચોથા સ્ટેપની આપણી વિડ્થ કેટલી હતી? ચોથું સ્ટેપ એટલે કયું થાય?
આ જે છે 0.3 મીટરની જે હાઇટ છે આ વિડ્થ છે એ આપણું ચોથું સ્ટેપ કહેવાય, એટલે ચોથા સ્ટેપની આપણે લેન્થ લેવી પડે. એની કેટલી છે? 3.8 છે. તો એ જ રીતે 3.8 શોર્ટ વોલ ટાઈપ 1ની થાય. અને એવી કેટલી વોલ છે? તો એક, અહીંયા તમે અહીંયા જોઈ શકો છો, એવી એક, બે અને આ ત્રણ વોલ થાય. તો ત્રણ લખેલી છે અને એની લેન્થ કેટલી છે? 3.8. એની વિડ્થ કેટલી છે? 0.3, એટલે કે એની પહોળાઈ 0.3 છે. એની લંબાઈ કેટલી છે? 3.8. અને હાઇટ કેટલા હાઇટ સુધી બ્રિક વર્ક છે? તો આમાં કેટલા હાઇટ સુધી છે? તો 3 મીટર સુધી બ્રિક વર્ક કરેલું છે, એટલે ઈંટોનું કામ કરેલું છે, ચડતર કામ. બરોબર, તો એ આપેલી છે. ટોટલ ક્વોન્ટિટી તમને 10.26 મળી ગઈ. તો લોંગ વોલની ખબર પડી ગઈ. સૌથી પહેલા આપણે શું કર્યું? આ બંને વોલ છે એની ક્વોન્ટિટી શોધી. બરોબર, એના પછી આ ત્રીજી વોલની ક્વોન્ટિટી શોધી, એમાં 2.3 બહાર કરી કાઢે. અને ત્રીજી શોર્ટ વોલ લીધી આપણે. ત્રીજી શોર્ટ વોલ કઈ લીધી? એક આ અને આ, આ ત્રણ વોલના ભેગું શોર્ટ વોલનું કેલ્ક્યુલેશન કરી કાઢ્યું. હવે નેક્સ્ટ જોઈએ શોર્ટ વોલ ટાઈપ 2. બરોબર, હવે શોર્ટ વોલ ટાઈપ 2માં શું કરવાનું છે? જુઓ, શોર્ટ વોલ ટાઈપ 2માં આપણે કેટલી વોલ છે? જો આ તો વોલ છે નહીં, એટલે કન્સાઈડર કરવાની નથી, આ વોલ નથી. બરોબર, પણ કઈ વોલ છે? એક આ છે, એક બે અને આ ત્રણ વોલ છે. બરોબર, તો ટાઈપ 2માં આપણે આગળ કે તમે વિડીયોમાં જોજો. બરોબર, ટાઈપ 2માં આપણે ચોથા સ્ટેપની હાઇટ કેટલી છે? એની લેન્થ કેટલી છે? 3.5. જો આ કર્સર ફરે છે ત્યારે એક આ છે, તમને 3.5 છે. બરાબર, ઓકે. તો એ 3.5 ફોર્થ સ્ટેપની આપણે, ફોર્થ સ્ટેપ એટલે કયું સ્ટેપ થાય? 0.3 મીટર જે એની વિડ્થ છે દિવાલની, બરાબર, એ સ્ટેપની થાય. ત્રીજું સ્ટેપ કયું છે? 0.4નું છે. બરાબર, અને બીજું સ્ટેપ 0.5નું છે અને પહેલું સ્ટેપ 0.6નું છે. તો આપણે 0.3 મીટર માટે ઉપરના ભાગ સુપરસ્ટ્રક્ચરમાં ગણીએ છીએ. તો 0.3 માટેની લેન્થ 3.5 છે. બરાબર, કેટલી વોલ છે? એક, બે અને ત્રણ. તો ત્રણ, એની લેન્થ 3.5 છે. એની વિડ્થ એટલે એની પહોળાઈ કેટલી છે? 0.3 છે. અને એની હાઇટ 3 મીટર સુધીનું બ્રિક વર્ક છે. તો 9.45 થયું. ઓકે, તો હવે જુઓ, આ તો તમારા અંદરના બ્રિક વર્ક પતી ગયા. બરોબર, બ્રિક વર્ક જે નીચેના ગ્રાઉન્ડ ફ્લોરનું બ્રિક વર્ક પતી ગયું સુપરસ્ટ્રક્ચરનું. બરોબર, હવે બાકી શું રહ્યું? પેરાપેટ વોલ જે આપણે ઉપર અગાસી ઉપર છે. બરોબર, તો એ પેરાપેટ વોલનું આપણે કેલ્ક્યુલેશન કરવું પડે એ બ્રિક વર્કમાં આવે. બરોબર, હવે પેરાપેટમાં કઈ રીતનું હશે? જુઓ, એક ચારે બાજુ આ રીતે પેરાપેટ વોલ હશે. બરોબર, ઇનર નહીં હોય, કોરે જે બહારની સાઈડ છે ત્યાં હશે. હવે બહારની સાઈડની વોલ જુઓ, પહેલાં લોંગ વોલ કન્સાઈડર કરવા. લોંગ વોલ કેટલી છે? જુઓ, આપણે કન્સાઈડર કરીએ લોંગ વોલ. તો લોંગ વોલ તમારી થાય છે બે, એક અને આ બે. વચ્ચે તો દિવાલ આવે નહીં, પેરાપેટ કેવું હોય? બહારની સાઈડ આવે. બરોબર, તો લોંગ વોલ આ બે લોંગ વોલ છે. અને શોર્ટ વોલ કેટલી છે? એક અને આ બે, બે શોર્ટ વોલ છે. ખ્યાલ આવે? તો હવે જુઓ, બે લોંગ વોલ કન્સાઈડર કરી. તો લોંગ વોલની લેન્થ તો તમને ખબર છે, આ સળંગ જે લેન્થ છે, આ સળંગ કેટલી છે? 8.9 છે. બરાબર, તો આવી બે 8.9ની લેન્થ છે. તો બે 8.9 થાય. અને પેરાપેટની થિકનેસ આપણે 0.3 છે, બદલી નથી, એટલે 0.3 છે. અને એની હાઇટ કેટલી બતાવેલી છે? જો અહીંયા બતાવેલી છે 0.9 બતાવેલી છે, 0.9 હાઇટની પેરાપેટ વોલ છે. તો આની હાઇટ કેટલી છે? 0.9. ઓકે, ખ્યાલ આવે? તો 0.9 હાઇટ, એની વિડ્થ એટલે કે એની પહોળાઈ 0.3 છે, એની લેન્થ 8.9 છે. અને નંબર કેટલા છે? તો લોંગ વોલ આપણને કેટલી આપેલી છે? બે આપેલી છે. બરાબર, લોંગ વોલ આપણને બે આપેલી છે. હવે વાત રહી શોર્ટ વોલની, તો શોર્ટ વોલમાં કઈ રીતનું છે? જુઓ, શોર્ટ વોલમાં જુઓ, અહીંયા 3.8 છે આમ વિડ્થ, એની 3.8 છે. બરાબર, આમ એની વિડ્થ 3.8 છે. તો પહેલાં અહીંયા 3.8 વત્તા આ કેટલી છે? આ હાઇટ કેટલી છે? જુઓ, તમને આપેલી છે 3.5.
વત્તા 3.5 બરોબર સોરી વત્તા 3.5 તો તમને 7.3 મળ્યા અને વત્તા બીજી આ વોલની થિકનેસ આ વોલની થિકનેસ ઉમેરશો તો તમને આ ટોટલ લેન્થ મળશે બરોબર તો વોલની થિકનેસ કેટલી છે 0.3 તો તમારે કેટલા મળ્યા 7.6 મળ્યા તો એ 7.6 અહીંયા લેન્થ થાય 3.8 આ બરોબર 3.8 આ પછી વોલની થિકનેસ 0.3 અને પછી 3.5 આ એટલે તમને 7.6 મળશે બરોબર તો એવી જુઓ એવી એક આ વોલ થાય અને એક આ વોલ થાય તો બંને 7.6 ની વોલ થાય આપણે બહારની સાઈડની પેરાપેટ વોલ માટે બરોબર તો 7.6 એની લેન્થ છે બે વોલ છે એવી બરોબર 0.3 એની વિડ્થ છે અને 0.9 એની હાઈટ છે તો તમને ક્વોન્ટિટી 4.10 એટલે ટોટલ ક્વોન્ટિટી આપણને જુઓ પેરાપેટ છે પછી શોર્ટ વોલ લોંગ વોલની અંદરની જે દિવાલો છે એ દિવાલોની ટોટલ ક્વોન્ટિટી તમારે સુપર સ્ટ્રક્ચરમાં બ્રિક વર્ક કેટલું થાય 50.58 મીટર ક્યુબ બ્રિક વર્ક થાય હવે જુઓ આપણે ડોરને બધા બાદ કરેલા નથી આપણે કેવું કર્યું છે કમ્પ્લીટ વર્ક લીધું છે કે ફૂલ્લી કવર બોક્સ બનાવીએ તો બોક્સ માટે કેટલી બ્રિક વર્ક જોઈએ હવે આપણે બાદ કરવાનું શું થશે આ જે બધા ડોર છે ડોરવાળા ભાગની બ્રિક વર્ક બાદ કરવું પડશે બરોબર હવે તમને જુઓ ડોરના બધા ડાયમેન્શન આપેલા છે બરોબર હવે ડોરના ડાયમેન્શન આપે છે તો એ ટોટલ સરવાળો કરી કાઢીએ જો ડોર વન ડી વન તમને કેટલું આપેલું છે ડી વન તમે 5D1 આપેલા છે બરોબર એટલે ડોર વન ટાઈપ કેટલા 5 છે હવે જુઓ કયા કયા 5 છે જો એક આ એક આ 2 અને આ 3 આ 4 અને આ 5 તો 5 ડોર વન આપેલા છે બરોબર હવે 5 ડોર વન આપેલા છે તો એની ગણતરી કરીએ જુઓ એની સાઈઝ કેટલી આપેલી છે 0.9 એની શું છે આમ 0.9 એની પહોળાઈ છે બરોબર બરોબર અને આમ વિડ્થ છે બરોબર એટલે કે લેન્થ ગણી લો લેન્થ આપણને કેટલી છે 0.9 આપેલી છે આમ લેન્થ આપણને આમ જો આ દરવાજો હોય બરોબર તો 0.9 સાઈઝ આમ થાય બરોબર જો કલર ચેન્જ કરું એટલે તમને ખ્યાલ આવે તો આ જે વિડ્થ છે આ જે લેન્થ છે 0.9 થાય બરોબર હાઈટ એની કેટલી થાય 2.1 બરોબર અહીંયા દર્શાવેલું છે એ પ્રમાણે બરોબર તો એ પ્રમાણે 0.9 એની લેન્થ થાય અને 0.3 વોલની થિકનેસ જેટલું બાકોરું પડે બરોબર આ દરવાજો તમે મૂકો તો 0.3 જે દિવાલ છે આ દિવાલ એટલું બાકોરું અંદર પડે તો એટલું બાદ કરવું પડે તો 0.9 એની આમ લેન્થ છે એની હાઈટ 2.1 છે અને 0.3 જેટલું બાકોરું પડે અને એવા કેટલા છે 5 ડોર છે તો 5 ડોર છે તો એની લેન્થ 0.9 થાય એની વિડ્થ 0.3 થાય અને એની હાઈટ 2.1 છે તો એવા 5 ડોર છે તો એનો ગુણાકાર કરો તો 2.84 મીટર ક્યુબ તમારે બાદ કરવું પડે ડોર વન માટે હવે જુઓ એક બીજું છે જો ડોર ટુ હવે ડોર ટુનું આપણે કેવું છે કે વોલમાં કેલ્ક્યુલેટ કર્યું નથી કેમ કે 0.1 ઠીક છે એટલે કેલ્ક્યુલેટ કર્યું નથી એટલે ડોર ટુ આવે નહીં હવે વિન્ડો વન વિન્ડો ટુ અને વિન્ડો થ્રી ત્રણ છે હવે જો વિન્ડો વન કેટલા છે તો 3 યુનિટ છે વિન્ડો વનના 1, 2 અને 3 યુનિટ વિન્ડો વનના છે અને વિન્ડો ટુના કેટલા યુનિટ છે 2 યુનિટ છે 1 અને બીજા 2 છે બરોબર હવે જુઓ વિન્ડો થ્રીનો 1 યુનિટ છે અને બધાના ડાયમેન્શન તમને આપેલા છે 1.5 હવે વિન્ડોમાં કઈ રીતનું હોય તમને બતાવી દઉં કે વિન્ડો આ રીતની વિન્ડો હોય બરોબર થોડો શેપ આગો પાછો હશે બરોબર અને 1.5 મીટર જો 1.5 મીટર આમ એની લેન્થ હશે બરોબર અને 1.2 મીટર એની હાઈટ હશે ઓકે ખ્યાલ આવ્યો તો આ રીતનું વિન્ડોની સાઇઝ બતાવેલી છે તો વિન્ડો વનની લેન્થ 1.5 0.3 મીટર એની પહોળાઈ બરોબર ને 1.2 એની હાઈટ તો તમને ટોટલ ક્વોન્ટિટી એ રીતે વેન્ટિલેશનથી માંડી બધાની ટોટલ ક્વોન્ટિટી આટલી મળશે હવે ટોટલ ક્વોન્ટિટી તમને 6.12 મળી ગઈ કોઈ ક્વેરી હોય આના રિલેટેડ તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો
કે મને પર્સનલી પૂછી શકો છો. ઓકે, તો હવે જુઓ, હવે ડોર અને વિન્ડોનું કેલ્ક્યુલેશન કરી કાઢ્યું, હવે લિન્ટેલનું ડિડક્શન કરવાનું છે. હવે લિન્ટેલ લેવલમાં કઈ રીતનું છે જુઓ, આપણે લિન્ટેલ, બે મિનિટ, બરોબર. હવે જુઓ, આ જે લિન્ટેલ લેવલ આપેલું છે એ લિન્ટેલ લેવલમાં આરસીસી વર્ક આવે, બરોબર. તો એટલા ભાગનું બ્રિક વર્ક આપણે બાદ થાય, બરોબર. ડોર તો તમને ખ્યાલ આવ્યો કે એટલા વાકોરા પડે એટલે તમારે એટલા બાદ કરવા પડે, પણ લિન્ટેલ લેવલમાં બી આરસીસી વર્ક આવે તો આ ભાગ છે છે એટલો તમારે બાદ કરવો પડે. તો આ ભાગ કે તમને બતાવેલું છે કે કેટલો ભાગ, એ આટલો ભાગ બહાર કરવો પડે. તો એના માટે જુઓ કેટલા ડોર, દરેક જે છે, બરોબર, ડોર છે, પછી વિન્ડો છે અને વેન્ટિલેશન છે, તો એના ઉપર તમારે લિન્ટેલ વર્ક આવે, બરોબર. તો એમાં કેટલું કરવાનું થશે, જો સેમ પહેલામાં જે કરતા હતા એ પ્રમાણે કરવાનું થશે, બરોબર. પણ એટલું યાદ રાખજો કે જે તમારું ડોર કે જે છે, બરોબર, એના લિન્ટેલ વર્ક છે એ 0.3 મીટર વધારે આવે. ધારો કે જુઓ આ વિન્ડો છે, તો આ વિન્ડોની હાઈટ આપણે, વિન્ડો થ્રીની હાઈટ કેટલી, લેન્થ કેટલી છે, 2 મીટર છે, બરોબર, 2 મીટર. તો 2 મીટર, હવે છજ્જું જે છે એ થોડું, તમે આ જુઓ આ વિડીયોમાં, આ ફોટોમાં દેખાશે, થોડું વધારે સાઈડમાં છે, બરોબર. વિન્ડોની સાઇઝ કરતાં આ જે છે લેન્થ છે એની, સજ્જાની લેન્થ વધારે હોય છે. તો એ કેટલી વધારે હોય છે, 0.3 વધારે હોય છે, 0.3 મીટર વધારે હોય છે. હવે તમને દેખાશે 0.3 મીટર અહીંયા વધારે છે, બરોબર, અને આ અહીંયા 0.3 મીટર, એટલે 0.15 આ સાઈડ અને 0.15 આ સાઈડ, બંને સાઈડ વધારે છે. તો એ તમારે લેન્થ વધારે કરવી પડે. હવે ડોર 1ની 0.9 છે, બરોબર, હવે ડોર 1ની 0.9 છે, તો 0.3 ઉમેરો તો કેટલા થાય, 1.2 થાય. એ જ રીતે વિન્ડો 1ના 1.5 છે, તો 0.3 ઉમેરો તો 1.8 થાય. તો જે વિન્ડો અને ડોરની લેન્થ છે એના કરતાં એના સજ્જાની 0.3 લેન્થ વધારે હોય, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા બધામાં ઉમેરેલી છે, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. 0.9ના 1.5 1.2, 0.3 ઉમેરો તો, વિન્ડો 1માં 1.5 છે તો 0.3 ઉમેરો તો 1.8. એ જ રીતે વિન્ડો 2માં 1.2 છે તો એના 0.3 ઉમેરો તો 1.5 મળે, અને આના 2 છે તો 2.3 મળે, બરોબર. તો આ રીતે 0.3 વધારે ઉમેરેલા છે. અને એની વિડ્થ કેટલી છે, તો વિડ્થ આપણે આમાં દેખી શકીએ કે વિડ્થ આપણે બાદ કેટલી કરવાની થાય, આ જે વોલની થિકનેસમાં જે આરસીસી છે એ 0.3નું છે, તો એટલું જ બાદ કરવાનું થાય, આગળનો ભાગ બાદ કરવાનો થતો નથી. તો 0.3 એ મૂકેલા છે, અને એની થિકનેસ, એની થિકનેસ તમે અહીંયા જોશો તો 0.12 આપેલી છે, બરોબર, 0.12 આપેલી છે. તો 0.12 ઉમેરવાની રહેશે. તો તમને જે ટોટલ ક્વોન્ટિટી મળે એ આપણે નેટ ક્વોન્ટિટી બ્રિક વર્કની મળી છે એમાંથી બાદ કરવાનું રહેશે. તો તમને ટોટલ ક્વોન્ટિટી તમને મળી જશે. તો ટોટલ જે બ્રિક વર્ક ક્વોન્ટિટી આપણને 50.58 મળી, એમાં ડોર અને વિન્ડોનું ડિડક્શન 6.12 બાદ કર્યું, અને લિન્ટેલ લેવલનું જે ડિડક્શન છે 0.63 એ પણ બાદ કર્યું, તો તમને નેટ ક્વોન્ટિટી આપણને 43.83 બ્રિક વર્ક સુપર સ્ટ્રક્ચરમાં જરૂર પડશે. તો આ વિડીયો આટલા સુધી રાખીએ, ઓકે. તો નેક્સ્ટ વિડીયો પછી રાખીએ, ઓકે, બાય. વિડીયો જોવા બદલ ધન્યવાદ. Thank you.